ભૂમિકા છે, અમે મોટેરાથી આવીએ છીએ. આ મારા પપ્પા છે રઘુવીરસિંહ, મારા મમ્મી સવિતાબા અને અમારા ભાભી છે અંજનાબા. એમના ખાસા ટાઈમ ક્યાંથી આવે છે લોકો? મમ્મી પપ્પા મોટેરાથી મોટેરાથી આવીએ છીએ. મારા ભાઈને અને ભાભીને 2 વર્ષથી અણ બનાવતું, એટલે કે ઘરમાં રહે પણ પતિ પત્ની જેવો કોઈ સંબંધ નહોતો. પણ મારા મમ્મીએ ઢબુડીમાં ના ત્યાં આવતા થયા અને એમની માનતા રાખી તો અત્યારે મારા ભાઈને અને ભાભીને બંનેને અણ બનાવ મટી ગયો અને એ સુખેથી જીવી રહ્યા છે. ફક્ત ને ફક્ત આ ખાલી ઢબુડીમાંની માનતાના કારણે આજે અમારું ઘર સારું એવું થઈ ગયું છે. ભાઈ કેટલા છે? અને મારે એક જ ભાઈ છે અને એક ભાઈના લીધે બંને જણા બોલતા ન હોય એટલે ઘર ઘર જેવું લાગે નહીં. પરંતુ માડીની માનતા રાખી અને એના કારણે મારા ભાઈ અને ભાભી વચ્ચેનો જે અણ બનાવ હતો એ દૂર થઈ ગયો અને અત્યારે અમારા ઘરના બધા સભ્યો એક સાથે મળીને રહેવા લાગ્યા ખુશીથી. અને બંને વચ્ચે કેટલા વર્ષથી નતા બોલાતા? 2 વર્ષ. અને એક જ ઘરમાં રહેતા હતા? હા, એક જ ઘરમાં રહેતા હતા બંને. તો પણ ના બોલે? તો પણ નતા બોલતા. બરાબર. અને આજે ભાઈ આને ગણે જ નહીં કે મારી પત્ની છે કે હું એને બોલાવે નહીં, કશું જ નહીં. એની સાથેનો કોઈ સંબંધ નહીં કે કઈ જ નહીં. પપ્પા જોડે બી ના બોલે, કોઈની જોડે નહીં. એમ કે મારે રાખવી જ નથી. પત્નીનો દરજ્જો નતો આપતો? સેટ પણ પત્નીનો દરજ્જો નતો આપતો અને રાખતો જ નતો. ને એક કે 2 મહિના જેવું તે ઘરની બહાર જ જતો રહ્યો, ઘરમાં રહેતો જ નતો. બરાબર. એટલે અમારી જોડે કોઈ સંબંધ જ ના રાખતો એ રીતે થઈ ગયું. બરાબર. પછી મમ્મીએ માડીની માનતા રાખી આ શણગાર ને એની, એટલે એ બંને વચ્ચે હવે સારું થઈ ગયું. તો હવે કેવું છે બેન? પતિ હવે સારું છે હવે તો. બરાબર. આખું દાંપત્ય જીવન સુધાર્યું કહી શકાય? જીવન સારું થઈ ગયું. બરાબર. અને શું ભાઈ, તમારા ભાઈનું નામ? એમનું તો ખરી તમારી ભાભી નું બરાબર સંયુક્ત. બરાબર. પ્રેમ ભાવ વધારી આપ. તા કોને કર્યું? એના વગર અત્યાર સુધી અમે બધા અજ્ઞાન જ હતા. અમને કોઈ કઈ બતાવી જ નતું. અમે આના માટે તો કેટલું બધું કર્યું પણ કોઈ અમને સાચો રસ્તો નતો બતાવ્યો. મળ્યો ક્યાંથી? ખાલી માડીએ બતાવ્યો આ ધબુડી માં રસ્તો. હા, બરાબર. એટલે આજે કુટુંબને તૂટતા બચાવ્યો. તૂટતા બચાવ્યો. બરાબર. એક છત નીચે બધા. બરાબર. માનતા પૂરી કરવા. હા, માનતા પૂરી કરવા. જય ધબુડી માં. મારું નામ નીરજ પટેલ, ગામ રકનપુર. અમારા મિત્ર છે. કઈ બાજુ આવ્યું રકનપુર? રકનપુર કલોલ તાલુકા સાથે જોડે. બરાબર. સાયન્સ સિટી જોડે આવ્યું. મારા મિત્રને કાલે ગ્રામ પંચાયતની અંદર એને રિપોર્ટ કરાયેલો હતો, એની અંદર કોરોના પોઝિટિવ આવેલો. બરાબર. સીએમના મમ્મી જ્યાં એમને પોતે મા ઢબુડી માની માનતા રાખી અને એક જ કલાકની અંદર આરટીપીસીઆર કરાવ્યો હતો, એની અંદર આવતીકાલે રિપોર્ટ એનો આવ્યો. ગઈકાલનો જે એકદમ કોરોના નથી એવો નેગેટિવ. નેગેટિવ. બરાબર. કે જે માં ઢબુડીમાની દયાથી જ આ શક્ય છે. બરાબર. એને બચાવ્યો કોરોનામાં તો માં ઢબુડીમાં. બરાબર. એની અમે માનતા કરવા માટે આવ્યા છીએ. એટલે પહેલા ગ્રામ પંચાયતમાં પેલો એન્ટીજેન, એટલે તાત્કાલિક જે રિપોર્ટ આવી છે એ કરાવ્યો, તેમાં શું આવ્યું? પોઝિટિવ આવેલું. બરાબર. પછી માનતા માની. પછી માનતા માની અને પછી એક જ કલાકની અંદર બીજો રિપોર્ટ કરાવ્યો. બીજો રિપોર્ટ આરટીપીસીઆર. આરટીપીસીઆર સવારે આવ્યો. તેમાં શું થયું? માતા એક રિપોર્ટ માં કશું ના આવે તો હું માડીને હું દર્શન કરવા જઉં છું. બરાબર. હા, એલું મૂકી દઉં. હું માડીને દર્શન કરવા આવું છું. અને શું થયું પછી? તાત્કાલિક નેગેટિવ થઈ ગયું. બરાબર. બીજા દિવસે એ અમુક ટાઈમ કલાક રિપોર્ટ આવ્યો ત્યારે. બરાબર. એટલે આજે કોરોનાથી બચાવ્યો કોણે? માટપુરીમાં. બરાબર. માં ફૂલભાઈ જોગનીમાં. એટલે ખાલી એક દર્શનની માનતાથી કોરોનામાંથી બચાવી દીધા. શું નામ તમારું? રોહિત પાલ. બરાબર. ક્યાંથી આવે છે એ પણ? રકનપુર. સાયન્સ સિટી. એટલે માનતા પૂરી કરવા છે. કામરામ માડી. મારું નામ સોલંકી જંખના છે. હું ચાંદખેડાથી આવું છું. મારે એવું હતું કે મારું બાળક 1 કિલો ને 400 ગ્રામનું હતું અને ડૉક્ટરે મને ડરાવી દીધી હતી કે તમારું બાળક બહુ વીક છે તેથી તમને ડિલિવરીમાં પ્રોબ્લેમ થશે. તો કે મારી હોસ્પિટલમાં અહીંયા હું ડિલિવરી કરાવી શકું એમ નથી, તો કે તમે બીજી જગ્યાએ ડિલિવરી કરાવી દો. તો હું ડરી ગઈ હતી. તો મેં માડીની મનોમનથી માનતા માની કે હે માડી, મારું બાળક 1 કિલો ને 400 ગ્રામ છે, એના કરતાં 2 કિલો કે 2.5 કિલોનું થઈ જાય ને તો હું તમને 1 નહીં ને 2 શણગાર ચડાવીશ. તો મારું બાળક સ્વસ્થ થઈ જવું જોઈએ. પછી માડીની માનતા માન્યા પછી અમે લોકો સોલા હોસ્પિટલ જતા રહ્યા તાત્કાલિક. અને મારું બાળક માડીએ મને બાબો આપ્યો અને એ પણ સ્વસ્થ અને 2 કિલોનો. એટલે મારી માનતા હું અહીંયા પૂરી કરવા આવી છું. અને માડી સ્વસ્થ છે અત્યારે? હા, સ્વસ્થ છે. અને કેટલું વજન થયું? 2 કિલો. અને ત્યારે ડોક્ટરે શું કીધું? ડિલિવરી કરે 400 ગ્રામ જ કહ્યું. અને ભાઈ એ માનતા માની એવું તાત્કાલિક કેટલું થઈ ગયું? 2 કિલો. બરાબર.
એટલે કે આ માનતા માની તાત્કાલિક જ દેખી તાત્કાલિક જ મારે 8મા મહિને હું ડોક્ટરને બતાવ ગઈ અને 8મા મહિનાની ઉપર 15 દિવસ થયા 15 દિવસમાં તો મારું બાળક એકદમ 2 કિલોનું થઈ ગયું બરાબર અને આજે બંને સ્વસ્થ છો બંને સ્વસ્થ નોર્મલ ડિલિવરી થઈ મારું એટલે માનતા પૂરી કરવા આવ્યો છો હા માનતા પૂરી એટલે બે શણગારમાં મમ્મીને તો રક્ષણ આપ્યું પણ બાળકને પણ રક્ષણ આપ્યું અને સુખ ડિલિવરી શાંતિ થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યો છો રામ રામ માં હું ધોળકા તાલુકાના આંબલિયારા ગામથી આવું છું મારું નામ પરમાર સોનલબેન નવનીતભાઈ છે અને મારા માટે મારા મધર ને મારા ફાધર લોકો છેલ્લા 3 વર્ષથી સારું પાત્ર શોધી રહ્યા હતા મારા સંબંધ માટે પણ મળી નહોતું રહ્યું કદાચ મળી જાય તો અમને પસંદ ના આવે અથવા સામેવાળાને પસંદ ના આવ્યું કંઈ નું કંઈ થતું હતું ને સંબંધ થતો નહોતો પણ વચ્ચે હું માડીના ત્યાં આવી હતી દર્શન કરવા માટે ખાલી તો માડી એ વખતે મને કહ્યું હતું કે તારો સંબંધ હવે ટૂંક સમયમાં થઈ જશે અને માડી બોલે એટલે પથ્થરની લકીર કારણ કે માડીના જે નીતિ નિયમ છે ને એ નીતિ નિયમમાં આપણે જો રહીએ છીએ ને માડીના જે શબ્દો છે જે માડીના વિડીયોમાં જે માડી જ્ઞાન આપે છે એ જ્ઞાન જો આપણે અંદર ઉતારીએ અને શબ્દો આપણે ધ્યાનમાં રાખીએ છીએ અને એની જો નીતિ નિયમ પ્રમાણે એની ભક્તિ કરીએ છીએ તો માડી બોલે છે ને તો પથ્થરની લકીર જે મને ખુદનો મારો ખુદનો દાખલો ફીટ બેસે છે કે માડીએ મને તરત કહ્યું કે તારો સંબંધ થઈ જશે કોઈ નક્કી જ નહીં કોઈ વાતાવરણ જ નહોતું કે હવે આજે છોકરો જોવા જવાનું છે કે આ છે તે છે કંઈ જ વાતાવરણ નહોતું અને બે માડીએ કહીને બીજા દિવસે વાત આવી મારી સંબંધ માટેની અને ત્રીજા દિવસ તો ફાઇનલ થઈ ગઈ હું પોતે આશ્ચર્ય પામું છું કે માડી મારા ખુદના મનમાં નહોતું કે મારું સગું આટલું જલ્દી થઈ જશે આજે માડીના આશીર્વાદથી મારી સગાઈ થઈ ગઈ છે અને હું માડીના દર્શન કરવા માટે આવેલી છું માનતા પૂરી કરવા એટલે પગે લાગવા મારું નામ નટુભાઈ છે મારા મિસિસ નામ આશાબેન છે હું અભિષેકમાંથી આવું છું વાડજથી મારા બાબુ અને એની મિસિસને અમેરિકા જવા માટેની અમે કોશિશ કરતા હતા એક મહિનાની માતાજીને માનતા રાખી એટલે એક મહિનાની અંદર છોકરાઓ ત્યાં અમેરિકા પહોંચી ગયા કોણ કોણ ગયું અમેરિકા મારું બાબુ અને મિસિસ બંને બાબાનું નામ શું જયમીન જયમીન મિસિસનું નામ પૂર્વી અને વાડજ અમદાવાદથી આવું હા વાડજ અમદાવાદ અભિષેક એપાર્ટમેન્ટ અને માનતા કોની માની હતી ડબડી માતા બરાબર કેટલો ટાઈમ થયો એક મહિનો અને અત્યારે કઈ જગ્યાએ છે અમેરિકા બોસ્ટન પહોંચી ગયા હા પહોંચી ગયા બાકી આવા સમયમાં પહોંચી શકે ખરી એક મહિનામાં ગૃહ કામ છે અત્યારે આ સમયમાં પહોંચ્યું બરાબર તો પણ આ કોરોના કાળમાં પહોંચી ગયા બરાબર અને કરનાર કોણ કરનાર ડબુડી માતા બરાબર માનતા પૂરી કરવા છે માનતા પૂરી ડાહ્યાભાઈ શું નામ પટેલ અમરીશકુમાર ડાહ્યાભાઈ વતની જો હું વડોદરાનો માડીની 3 વર્ષથી હું ગાડી માટે પ્રયત્ન કરતો હતો પણ ગાડી આવતી જ નથી મારી જોડે પહેલાં પણ ગાડી હતી એ સ્ક્રેપમાં ગઈ પછી હું ઘણા પ્રયત્નો કરવા છતાં બી ગાડી મને મળતી નથી આજે ગાડી એટલે ફોર વ્હીલર હા અને માડીની માનતા રાખી એ અઠવાડિયામાં જ મને હોન્ડા અમે જ અપાઈ દીધી માડીએ આજે લઈને આવ્યો છો તમે હા આજે હું આ માનતા માની છે પૂરી કરવા આવ્યો છું શ્રીફળ ચુંદડીને અગરબત્તી જ ખાલી એ માનતામાં એ કરી છે અને તરત જ મને ગાડી અઠવાડિયામાં અપાઈ દીધી છે બરાબર શું માની તું શ્રીફળ ચુંદડીને અગરબત્તી બરાબર એટલે એક શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં અમે જ ગાડી લઈ આપી અમે જ ગાડી અપાઈ દીધી માડીએ તાજે માતાજીને દર્શન કરવા આવ્યો હા માડી પહેલો જ અહીંયા હું આવ્યો છું આ ગાડી માનતા પૂરી કરવા માટે માનતા પૂરી કરવા બરાબર અને કેટલા વર્ષથી નતું થતું કામ 3 વર્ષથી અને માનતા માની કેટલા ટાઈમમાં ગાડી આવી અઠવાડિયામાં બરાબર એટલે માનતા પૂરી કરવા આવ્યો છો માનતા પૂરી કરવા અને દર્શન લગાવ કરવા શ્રી રામ મુકલોલ ગામથી આવો મારું નામ પરમાર ગૌતમભાઈ બાવે મારી 4 માનતા માડી પૂર્ણ કરી છે કોણે ડબડી માએ બરાબર પહેલી માનતા મારા મિસિસના ગળે આટલી ફૂલી થતી નાની તે મેં માનતા માની તે અઠવાડિયામાં મટી ગઈ બે ચોકલેટ પછી મારા દોધ દુખતા હતા 4-5 દોધ દુખવા માંડે તે ગીંગા તે મેં 5 ચોકલેટ મળી એ પણ મને આરામ પડી ગયો પછી ત્રીજું મારા મિસિસના પેટનું ઇન્સ્પેક્શન થઈ ગયું હતું ખવાય જ નહીં ઉડકાર બહુ આવ્યા કર તો પછી દવાખાનામાં દાખલ કર્યા પછી મેં ઢગડીમાં યાદ કર્યા કે ઢગડીમાં તારી મોનતામાં કમ્પ્લીટ આરામ પડી જવો જોઈએ એ 5 દિવસ મેં એમને આરામ આપી દીધો ડૉક્ટર રજા બી આપી દીધી અને કમ્પ્લીટ થઈ ગયું અત્યારે કશું દુખતું નહીં બરાબર ચોથું મારા સબસિડી મેં લોકડાઉનની અંદર જ મકાન લીધું હતું ડબુડીમાંની તે મોનતા રાખી મેં એ ડબુડીમાં મારે પૂર્ણ કરી 8 મહિનામાં મારા સબસિડી આવી ગઈ બરાબર એટલે તમે મકાન ક્યાં લીધું હતું મકાન કલોલમાં જ લીધું એટલે ક્યારે લોકડાઉનમાં લોકડાઉનમાં જ લીધું બરાબર પછી તમે માનતા માની શેની માટે અને સબસિડી માટે
સબસિડી પ્રધાનમંત્રી આવાસ સુધા માટે બરાબર એમાં કેટલી મળે છે 267 બરાબર 267,000 267,000 માનતામાંની હા અને આઈ ગઈ સબસિડી આઈ ગઈ ડબુડીમાં પૂર્ણ કરી બાકી આવા સમયમાં મળે ખરી જલ્દી ના મળે બરાબર તો પણ ડબુડી માતા લાવી 267,000 267 કમ્પ્લીટ આઈ ગઈ 67,00,000 બરાબર એ ડબુડી બરાબર 4-4 માનતા પૂરી કરી 4-4 પૂરી કરવા શું નામ તમારું મિસિસ નું પત્ની નું નહીં ના બેન અને કલોલ થી આવું માનતા પૂરી કરવા ચાર ચાર માનતા મારી માનતા સ્વીકાર દીધી જય ડબુડી માં મારું નામ ઠાકોર વિષ્ણુજી પીએચ થી આવું છું અને મારી જમીન હડી ગયા ક્યાંથી આવો છો પીએચ ગામ પીએચ કઈ બાજુ કલોલ જોડે પીએચ ગામ હા ત્યાંથી આવું છું હડી ગયા જમીન મારી દસ્તાવેજ થઈ ગયો હતો અને મને જાણ થઈ એટલે મેં તરત જ માતાજીની માનતા શું જાણ થઈ કે મારી જગ્યા જતી રહી છે એમ જતી રહી એટલે વેચાઈ જઈ તમને વેચી અને સાથે સાથે બીજા કોઈને પણ વેચી ના એટલે વેચાઈ જઈ હતી દસ્તાવેજ થઈ ગયો હતો બરાબર એટલે મને જાણ થઈ એટલે કોકે વેચી નાખી હતી ના બીજા હા બીજા ભાઈ તમને કીધા વગર બરાબર હા હા એટલે મને જાણ થઈ એટલે મેં ડબુડી માની માનતા રાખી જમીન કોની જમીન મારી અને તમારી જાણ બહાર કોઈ કે વેચી મારી બરાબર હા એટલે ડબુડી માની માનતા રાખી અને તરત જ બે દિવસમાં સમાધાન થઈ ગયું બરાબર અને તમને મળી ગયું તમારી જમીન પાછી કેટલા લાખની જમીન હતી 50-60 લાખ 50-60 લાખની જમીન બરાબર કઈ બાજુ બાવળું ગામમાં બાવળું એટલે કડી જોડે કેટલા વીઘા હતી 2.5 વીઘા 2.5 વીઘા 60 લાખની જમીન તમારા જાણ બાર વેચી મારી અને જે માનતામાં નહીં અને સોલ્યુશન કેટલા દિવસમાં થઈ ગયું 2 દિવસમાં થઈ ગયું એટલે તમને પૈસા પાછા મળી ગયા જમીન પણ મળી ગઈ બરાબર તો આવું શક્ય ખરી ના કે આ જમાનામાં કોઈ વેચી નાખે ને 60 લાખ રૂપિયા લઈ લે તો પાછું આવે ખરી ના તો કોને કર્યું કહી શકાય બરાબર બંને પાછું આવ્યું બરાબર કોણ લાવ્યું અને શું માનતા માની હતી એની માટે એક શણગારમાં જમીન 2.5 વીઘા પાછી લઈ અને 60 લાખ રૂપિયા પણ બરાબર માનતા પૂરી કરવા આવ્યા